મળીને જે એક મહિલા છે તે તમામ લોકોને મહેંદી મૂકી રહી છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, આપનું નામ શું કરી રહ્યા? હું આજે બધી બહેનોના હાથમાં ભારતીય જનતા પાર્ટીના કમળની મહેંદી મૂકી રહી છું. તો આજે અમને એટલો ઉત્સાહ છે કે અમારા પાટીલ સાહેબના જેમ લગ્નનો માહોલ હોય ને એવો અમારા આજે માહોલ બહેનો હાથમાં કમળ મૂકી રહી છે. કારણ કે અમારે મોદી સાહેબને 400 પાર અને સી આર પાટીલ સાહેબને 10 લાખ કરતાં વધારે મતોથી જીતાડવાના છે. તો આજે અમે બધી બહેનો ખૂબ ઉત્સાહભેર બધાના હાથમાં કમળ પાડી રહ્યા છીએ. મોદી સાહેબની વાત છે, લીડ વધારવાની છે, 2 લાખ નહીં 4 લાખ નહીં સીધી 10 લાખ. અરે 10 લાખ તમે જુઓ ને, અમારા પાટીલ સાહેબ અમારા દરેક બહેનો, એક બહેન અમારી પાટીલ સાહેબ બની ગઈ છે ને, એક ઘર સુધી કુંદી વળવાની છે અને એક ઘરમાંથી એક વોટ અમે નીકાળી અને એક પણ અમારા ઘર વોટિંગમાંથી બાકી નહીં રહે અને અમે શ્યોર આખા ભારત દેશમાં અમે પાટીલ સાહેબને સૌથી વધારે જંગી બહુમતીથી જીતાડવાના છીએ અને અમારો એટલો ઉત્સાહ છે. આજે પાટીલ સાહેબ આમ તો સૌથી વધારે લીડથી જીતતા ઉમેદવાર છે, પણ કઈ જગ્યાએ યુવાનો પહોંચ્યા છે. આપનું નામ? મારું નામ ચાર્મી પટેલ છે. શું કહેશો રેલીમાં પહોંચ્યા? રેલીમાં આવવા માટે અમે બસ એટલું ઈચ્છીએ છીએ કે પાટીલ સાહેબ ખૂબ અને બહુમતી જીતે. અમે એમના માટે આજે આ સફો અને સાડી પહેરીને આવ્યા છે અને આ મહારાષ્ટ્રન કલ્ચરનું એક બહુ મુખ્ય એ છે કે જ્યારે પણ કોઈ આનંદનો ઉત્સાહનો માહોલ હોય ત્યારે એ લોકો સાફો પહેરે. તો અમે આજે પાટીલ સાહેબના સપોર્ટમાં અમે આ સાફો અને સાડી પહેરીને આવ્યા છે. અમે દિલથી ચાહીએ કે બહુમતી જીતે. બિલકુલ, નવસારીમાં મહિલાઓ હોય યુવાનો હોય તમામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ મહિલાઓ માથે સાફો બાંધ્યો છે, તારે એક જ રંગની સાડી એટલે કે ડ્રેસ કોડમાં સાડી પહેરી છે, હાથમાં કમળની નબકે બાર 400 પારની મહેંદી મૂકી છે અને તમામ મહિલાઓ એક જ વાત કહી રહી છે કે પાટીલ સાહેબ એક બે નહીં પણ 10 લાખની લીડથી જીતે અને કહી શકાય કે દેશમાં સૌથી વધુ લીડ મેળવનાર સી આર પાટીલ રહે. કારણ કે સી આર પાટીલ છેલ્લી 3 ટર્મમાં જે પ્રકારે દક્ષિણ ગુજરાત અને નવસારી માટે કામ કર્યું છે અને જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ભાજપના સંગઠનમાં માઇક્રો પ્લાનિંગ સાથે લોકોના ઘર સુધી પહોંચ્યા છે, લોકોના દિલ સુધી પહોંચ્યા છે અને કે એક મત ભાજપને પડે તે પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કર્યું છે. ત્યારે કહી શકાય તેઓ જ્યારે ફોર્મ ભરવા જતા હોય ત્યારે તેમના મત વિસ્તારના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ રોડ શો યોજી રહ્યા છે અને સાણંદમાં રોડ શો નો શુભારંભ થયો છે. ત્યારે રોડ શો ના જોઈ શકો છો કે ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ જે પ્રકારનો પહેરવેશ અને સાથે અભિવાદન થાય તે પ્રકારની વ્યવસ્થા કરી છે. અલગ અલગ રંગ જે છે તે ક્યાંક જોવા મળી રહ્યા છે અને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે અમિત શાહ જે આ રોડ શો કરવાના છે અને આ રોડ શો ના રૂટ ઉપર જે છે જંગી જનમેદની જે છે તે ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે આ ભાતીગળ સંસ્કૃતિના દર્શન જે છે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના દર્શન આ રોડ શો દરમિયાન થાય તે પ્રકારના પણ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંકર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ જે છે તે આજે ભવ્ય રોડ શો યોજી રહ્યા છે અને અલગ અલગ વિધાનસભામાં આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાણંદથી આ રોડ શોનો શુભારંભ થયો છે અને આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે એક રથ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે અલગ અલગ કટઆઉટ જે છે તે ભાજપના ખાસ કરીને અબ કી બાર 400 કે પાર મોદીની ગેરંટી એવા અલગ અલગ કટઆઉટ છે. સાથે સાથે ભાજપના જે નિશાન કમળના નિશાનના કટઆઉટ જે છે તે પણ લોકો અહીંયા આજે ખાસ કરીને જે રોડ શોનો રૂટ છે તે રૂટ ઉપર રાખવામાં આવશે અને સાથે સાથે એક ભવ્ય રથમાં જે છે અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે અને જે જનમેદની જે આ રોડ શોના રૂટ ઉપર જે જોવા મળશે તેઓનું અભિવાદન જે છે તે ઝીલશે. તે પ્રકારના રોડ શોના દ્રશ્યો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો થોડીક જ વારમાં અમિત શાહનો રોડ શો છે તે શરૂ થવા જઈ રહ્યો છે. તો બીજી તરફ સી આર પાટીલ પણ આજે વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરવા જવાના છે અને રેલી પણ કરવાના છે. તેમના સમર્થકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ અમિત શાહના રોડ શોની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ સી આર પાટીલ પણ જે પ્રકારથી પોતાના જે વડીલો છે તેમના આશીર્વાદ લઈને ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. સાણંદ અને નવસારીથી સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો.
અમિત શાહના રોડ શોની પણ તૈયારીઓ થઈ રહી છે. તો નવસારીથી સી આર પાટીલ પણ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે તેઓ પહોંચી રહ્યા છે, નીકળી રહ્યા છે. ઘરના વડીલોના આશીર્વાદ લીધા અને હવે તેઓ જઈ રહ્યા છે તેમના સમર્થકોમાં પણ અનેરો ઉત્સાહની સાથે સાથે. જે તમામ મહિલાઓ છે તેમનું પણ કહેવું છે કે અમે બહુમતીથી જીત પણ અપાવીશું. તો સાણંદથી સંજય ટાંક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. સંજય, થોડીક જ વારમાં રોડ શો ની શરૂઆત થવા જઈ રહી છે, શું અપડેટ્સ છે અત્યારે ત્યાંની? બિલકુલ લુપના, હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય સીધા જોઈ રહ્યા છો સાણંદના દ્રશ્ય છે. થોડી વારમાં જ અમિત શાહ જે છે તેઓ અહીંયા પહોંચશે અને જે પ્રકારે રોડ શો જે સાણંદથી તેમના રોડ શો જે ભવ્ય રોડ શો જે છે તેનો શુભારંભ થઈ રહ્યો છે. અલગ અલગ 7-6 જેટલી વિધાનસભામાં આ રોડ શો જે છે તે ફરવાનો છે અને ખાસ કરીને અલગ અલગ કાર્યક્રમો જે છે શરૂઆત સાણંદથી થઈ રહી છે. ત્યારબાદ અહીંયા 1.5 કિલોમીટરનો જે રોડ શો હશે અને ત્યારબાદ જે છે કલોલમાં પણ એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે બપોર બાદ જે છે તે સાબરમતી વિસ્તારમાં જે છે એક રોડ શોનું આયોજન કર્યું છે. ત્યારબાદ ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર, આમ 6 જેટલી વિધાનસભામાં આ રોડ શોનું આયોજન છે. અને આપ જ્યાં જોઈ શકો છો કે આ જે રથ, ભવ્ય રથ જે છે તે તૈયાર કરવામાં આવે છે અને જેવા અમિત શાહ થોડી વારમાં અહીંયા પહોંચશે, ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, અમિત શાહ અહીંયા પહોંચશે અને સીધા તેઓ આ રથમાં સવાર થશે અને ત્યારબાદ આ રોડ શોનો શુભારંભ થશે. આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારમાં રોડ શો થવાના છે અને મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે કાર્યકરો સાથે આ રોડ શોનો પ્રારંભ અહીંયા થઈ રહ્યો છે અને જે ભાજપની જે છે ઝંડા જે છે સાથે સાથે અલગ અલગ કટઆઉટ છે, તેવી જ રીતે ટેટુ સાથેના પણ જે છે અલગ અલગ કાર્યકરો જે છે તે ઉપસ્થિત રહ્યા છે. એટલે આ એક અલગ અલગ આખો રંગ જે કહી શકાય કે રોડ શોના આ ભવ્ય રોડ શો જે અમિત શાહનો જે છે તે સાણંદથી શુભારંભ થઈ રહ્યો છે લુપના. અને થોડી વારમાં જ હવે અમિત શાહ અહીંયા પહોંચશે અને રોડ શોનો શુભારંભ થશે. સાણંદ એપીએમસી સર્કલથી લઈ અને નળ સરોવર સર્કલ સુધીનો આ રોડ શો રહેશે અને આ તમામ રોડ શોના રૂટ ઉપર લોકોનું અભિવાદન જે છે તે અમિત શાહ ઝીલશે. બિલકુલ સંજય, વિધાનસભાની 6 બેઠકોનો સમાવેશ થયો છે આ રોડ શોમાં અને અત્યારે પાછળના આપણે જે દ્રશ્યો મેં જોઈ રહ્યા છે મોટી સંખ્યામાં જે લોકો અહીં એકઠા થયા છે, કેટલો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો. જીત તો મેળવવી છે વાત તો છે, પરંતુ જીતનો જે આંકડો છે તે પણ ખૂબ જ મોટો છે, લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે અને ઉત્સાહ પણ. સંજય, બિલકુલ જે પ્રકારે અમિત શાહનો આ રોડ શો છે, હું અન્ય દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. જે પ્રકારે અત્યારે આપ ત્યાં દ્રશ્ય જોયા લુપના, જે અહીંયા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત છે અને એ જ જે છે રોડ શોના બીજી તરફનું આ દ્રશ્ય છે. આપ ત્યાં આ દ્રશ્ય જોઈ શકો છો, ત્યાં પણ જ્યાં જુઓ ત્યાં જનમેદની જે છે તે જોવા મળી રહી છે. એક અનોખો ઉત્સાહ જે પ્રકારની આ જનમેદની જોવા મળી રહી છે અને એ જનમેદનીના દ્રશ્ય આપે છે કે આ અનોખો ઉત્સાહ જે છે તે આ રોડ શોને લઈને લોકોમાં જોવા મળી રહ્યો છે, કાર્યકરોમાં, ખાસ કરીને ભાજપના કાર્યકરોમાં આ રોડ શોને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1.5 કિલોમીટરનો આ રોડ શો છે અને 1.5 કિલોમીટર આ જ પ્રકારની જનમેદની જે છે તે ઉપસ્થિત રહેવાની છે. જ્યારે અમિત શાહ અહીંયા પહોંચશે, થોડી વારમાં અમિત શાહ અહીંયા પહોંચવાના છે, જેવા અમિત શાહ અહીંયા પહોંચશે અને ત્યારબાદ આ રોડ શોનો શુભારંભ થશે અને આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે જગ્યાએ ભાજપના કાર્યકરો ઉપસ્થિત છે, લોકો ઉપસ્થિત છે અને તમામ લોકો જે છે તે અમિત શાહનું અભિવાદન જે છે તે કરશે અને એ દ્રશ્ય અત્યારે જે અત્યારે આપ આ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ જનમેદની જે છે તે અમિત શાહનું જે સ્વાગત કરવા, અભિવાદન કરવા માટે આતુર છે અને થોડી વારમાં હવે અમિત શાહ અહીંયા પહોંચશે અને આ જે રથ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે એ રથમાં અમિત શાહ સવાર થશે અને ત્યારબાદ રોડ શોનો શુભારંભ થશે. જી લુપના. જી બિલકુલ સંજય.